કોરોના વાયરસના કારણે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. સુરત બસ સ્ટેન્ડ પર કર્મચારીઓને માસ્ક પણ આપવામાં આવ્યા છે. સુરત સહિતના બસ સ્ટેન્ડ પર બસની અંદર બહાર સફાઈ કરવામાં આવી રહી છે. બહારગામથી આવતી બસમાંથી મુસાફરો ઉતરે એટલે તરત જ કર્મચારીઓ દ્વારા લિક્વિડથી બસને સાફ કરવામાં આવી રહી છે. મુસાફરોના ટચમાં આવતી દરેક જગ્યાને લિક્વિડથી સાફ કરાઈ રહી છે. સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસના કારણે ભારત દેશમાં અનેક તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે. ખાસ કરીને ગુજરાત સરકારે પણ લોકોની સલામતી ખાતર શાળા, કોલેજ, મોલ અને સિનેમાઘરો 29 માર્ચ સુધી બંધ રાખવાના આદેશો કર્યા છે. આ ઉપરાંત લોકોએ સ્વૈચ્છિક તકેદારી રાખવાની પણ અપીલ કરવામાં આવી છે, જેના ભાગરૂપે સોમવારે સુરત સેન્ટ્રલ બસ સ્ટેન્ડ પર એસટી બસમાં ફરજ બજાવતા કર્મચારીઓને માસ્ક આપવામાં આવ્યા હતા. આ અંગે એસટી વિભાગીય નિયામકે જણાવ્યું હતું કે રાજ્ય સરકારની ગાઈડલાઇન્સ અને દિશા નિર્દેશ મુજબ મુસાફરોમાં ડર ન ફેલાય અને નિશ્ચિત થઈ મુસાફરી કરી શકે તે માટે પેસેન્જરના મેક્સિમમ ટચમાં આવતા હેન્ડલ, સીટ, બાકડા, પોલ સહિતની વસ્તુની સફાઈ કરવામાં આવે છે. કર્મચારીઓને પણ સમજ આપવામાં આવે છે. દિવસમાં 3-1 વાર સફાઈ કરવામાં આવી રહી છે, જેથી કોરોનાનો ફેલાવો અટકાવી શકાય. સુરત બસ સ્ટેન્ડ પર કર્મચારીઓમાં માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું. કર્મચારીઓ સીધા મુસાફરોના સંપર્કમાં આવતા હોવાથી મુસાફરોમાં વધુ ડર ન ફેલાય તે હેતુથી અને કર્મચારીઓને સલામતી માટે તમામ શક્ય પગલાં લેવામાં આવી રહ્યા છે. ડીએન રંજિયા, વિભાગીય પરિવહન અધિકારી, એસટી સુરત. બસ સ્ટેશનની અંદર આમ તો રેગ્યુલર સફાઈ થતી હોય છે, પણ આ કોરોના વાયરસના કારણે દરેક જગ્યાએ ખૂણા ખૂણાથી વ્યવસ્થિત સફાઈ થાય. બસ સ્ટેશન આખું વોશ કરેલ છે અને સફાઈ કરાવેલ છે અને એની અંદર ડિટર્જન્ટ પાવડર અને જે ફિનાઇલથી પોતા મારી અને વ્યવસ્થિત સફાઈ કરી છે. સફાઈથી એક તો આ કોરોના વાયરસથી જે અત્યારે જાગૃતિ આવે પેસેન્જરમાં અને લોકોમાં અને બસ સ્ટેશનની સફાઈ જળવાઈ રહે એના માટે એક ઝુંબેશના ભાગરૂપે તમામ ઓફિસની અંદર તેમજ બસ સ્ટેશનની અંદર સફાઈની ઝુંબેશ ઉપાડી અને આજે સુરત વિભાગના તમામ ડેપોની અંદર તમામ ઓફિસો, બસ સ્ટેશનો, કંટ્રોલ પોઈન્ટની અંદર સફાઈ કરાવવામાં આવેલ છે.